નમસ્કાર મિત્રો, કેડી સોનોગ્રા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. જે પણ મિત્રોને ધોરણ 10 અને 12માં 70% કે તેથી વધારે પર્સન્ટાઇલ ધરાવતા વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક પુરસ્કાર યોજના છે. આ યોજનામાં ધોરણ 10ના વિદ્યાર્થીને 2500 રૂપિયાની સહાય મળે છે અને ધોરણ 12ના વિદ્યાર્થીને 5000 રૂપિયાની સહાય મળે છે. તો મિત્રો, આનું ફોર્મ ક્યાંથી ભરાય છે, કઈ તારીખ સુધી તમે ફોર્મ ભરી શકો છો અને બાકી બધી જે પણ ડિટેલ છે તે આ બધી ડિટેલ આપણે આ વિડીયોની અંદર વાત કરીશું. તો આ જે વિડીયો છે આપ કમ્પ્લીટલી જોતા રહેશો. કેડી સોનગરા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. જો મિત્રો આપ આ ચેનલમાં નવા હો અને આપને આ ચેનલે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ રેડ બટન પર ક્લિક કરશો અને બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરી દેશો, જેને કારણે અમે કોઈ પણ વિડીયો અપલોડ કરી તેને આપની નોટિફિકેશન મળતી રહે. તો આપણે શરૂઆત કરી. સૌપ્રથમ તો આની જે અલગ અલગ શરતો છે આપ જોઈ લેશો. સામાન્ય શરતો છે આ પ્રમાણે કે વર્ષ 2020માં ધોરણ 10ના બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ અને જેમાં 70% કે વધુ પર્સન્ટાઇલ મેળવનાર વિદ્યાર્થીને રૂપિયા 2500 મળશે અને ધોરણ 12ના વિદ્યાર્થીને તે 5000 રૂપિયાની સહાય મળશે. ઓકે, તો આ ખાસ છે ધોરણ જે છે વર્ષ 2020માં. ઓકે, ધોરણ 10 હશે તો તેને 2500 રૂપિયાની સહાય મળશે અને ધોરણ 12નો જે વિદ્યાર્થી છે તેને 5000 રૂપિયાની સહાય મળશે. આગળ જોઈએ તો આ યોજનાનો લાભ ગુજરાત રાજ્યમાં આવેલા કારખાના અથવા તો સંસ્થામાં, કોઈ પણ અલગ અલગ સંસ્થામાં કામ કરતા શ્રમયોગીના બાળકોને જ આ જે સહાય આપવામાં આવશે. ઓકે, અલગ અલગ કારખાના કામ કરતા જે પણ મજૂરો છે, ઓકે, તેના જે પણ બાળકો છે, શ્રમયોગી છે, ઓકે, તેઓ તેના બાળકોને આ જે સહાય આપવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો વિદ્યાર્થીઓના વાલી કે જે કારખાના કે સંસ્થામાં કામ કરતા હોય તેમના દ્વારા સંબંધિત વાલીના છેલ્લા 1 વર્ષનો લેબર વેલફેર ફંડ અત્રેની કચેરી ખાતે ભરવામાં આવેલો હોય અને તેમના બાળકો અથવા તો વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. ત્યારબાદ જોઈએ તો આમાં ક્યાં કઈ તારીખ સુધી ફોર્મ ભરી શકાય છે. ઓકે, તો 31 ડિસેમ્બર 2020 સુધી અરજી કરવાની રહેશે અને ત્યારબાદ આવેલી અરજી જે છે દફતરે કરવામાં આવશે. ઓકે, એટલે કે તમે છેલ્લી તારીખ જે છે 31 ડિસેમ્બર 2020 સુધી તમે આમાં અરજી કરી શકો છો. ત્યારબાદ જોઈએ તો અધૂરા દસ્તાવેજ હોય અથવા તો અધૂરી વિગત હોય, ખોટી વિગત હોય અથવા તો નિયત સમય મર્યાદા બાદ મળેલી અરજી જે છે પત્રક દફતરે કરવામાં આવશે. એટલે કે મિત્રો જે અરજી પત્રક છે તે રદ કરવામાં આવશે. ત્યારબાદ આપ જોઈએ તો માર્કશીટમાં દર્શાવેલા વિદ્યાર્થીના નામનો જ ચેક આપવામાં આવશે. ઓકે, ધોરણ 10ના જે વિદ્યાર્થી છે તેની માર્કશીટમાં જે પણ નામ આપવામાં આવેલું છે તે નામનો જ જે છે ચેક આપવામાં આવશે. કચેરીનો નિર્ણય આખરી ગણાશે અને ન્યાય ક્ષેત્ર અમદાવાદ રહેશે. ત્યારબાદ આપણે નેક્સ્ટ ડિટેલ જોઈએ તો આમાં કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે. ઓકે, તો આમાં કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે. બીજું તો જે ધોરણ 10 અથવા તો 12ની માર્કશીટની નકલ સ્વયં પ્રમાણિત કરી વીડવાની રહેશે, વિદ્યાર્થીના બેંક પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્સ, વિદ્યાર્થીના આધાર કાર્ડની નકલ અને શ્રમયોગી આધાર કાર્ડ જે છે, ઓકે, એટલે કે તેના વાલી જે છે તેના આધાર કાર્ડની નકલ જે છે તે જરૂરી છે. ત્યારબાદ આપ નેક્સ્ટ જોઈએ તો મિત્રો આનું ફોર્મ જે છે તે ક્યાંથી મળશે. તો મિત્રો આનું તમારે ફોર્મ મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપવામાં આવેલી છે, તે લિંક પર ક્લિક કરી અને ત્યાંથી તમે જે છે આગળ નીચેની સાઈડ સ્ક્રોલ કરશો તો ફોર્મ 1 અને ફોર્મ 2 એટલે કે ધોરણ 10 માટેનું ફોર્મ અને ધોરણ 12 માટેનું ફોર્મ જે છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. તો પછી તમે નીચેની સાઈડ આમાં જે છે આ વેબસાઇટ જેના પર સ્ક્રોલ કરશો, નીચેની સાઈડ જશો તો અહીંયા જે આપવામાં આવ્યું છે કે ભાઈ સ્ટાન્ડર્ડ 10 એપ્લિકેશન ફોર્મ અને સ્ટાન્ડર્ડ 12 એપ્લિકેશન ફોર્મ. ઓકે, તો આ જે ફોર્મ છે આના ઉપર તમે ક્લિક કરશો. ઓકે, તો આનું જે ફોર્મ જે છે તે ઓપન થઈ જશે. આ રીતે ધોરણ 10 જે છે તેનું ફોર્મ છે આપ જોઈ શકાય છે. ઓકે, ધોરણ 10નું જે ફોર્મ છે આ તમારે ફોર્મ જે છે તે ફિલઅપ કરવાનું છે. વિદ્યાર્થીનું નામ છે, મોબાઈલ નંબર છે, રહેઠાણ છે. ઓકે, આ બધી જે માહિતી જે છે સૌપ્રથમ તો તમારે ફિલઅપ કરવાની રહેશે. ઓકે, તો આ બધા ડોક્યુમેન્ટ જોઈ શકો છો અને એવી રીતે ધોરણ 12 છે. ઓકે, તો ધોરણ 12નું જે ફોર્મ છે તે પણ અહીંયા જોઈ શકો છો. ઓકે, હવે આટલું થઈ ગયા પછી ધોરણ 12ના વિદ્યાર્થીઓ તે 12નું ફોર્મ ભરી દઈએ અને ધોરણ 10ના જે વિદ્યાર્થી છે ધોરણ 10નું ફોર્મ ભરી દઈએ. ઓકે, ફોર્મ ભર્યા પછી હવે તમારે શું કરવાનું રહેશે, ફોર્મ ભર્યા પછી જે ફોર્મ ભરાઈ ગયું છે એ તમારે ક્યાં મોકલવાનું છે. તો ગુજરાત જે છે લેબર વેલફેર બોર્ડ, એડ્રેસ આપવાનું છે શ્રમયોગી કલ્યાણ ભવન, જી કોલોની, ઓપોઝિટ વોટર ટેન્ક, જે છે સુખ રામનગર, અમદાવાદ, ગુજરાત 380021. ઓકે, તો આ જે પોસ્ટલ કોડ છે તે પણ સાથે લખવાનો રહેશે. તેના ફોન નંબર આપ જોઈ શકાય છે 0792773045 and 6 રહેશે અથવા ફેક્સ નંબર આપ જોઈ શકો છો. મિત્રો આના સિવાય ધારો કે તમારે આમાં પણ કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ થાય છે, કાંઈ પણ પ્રોબ્લેમ આવે છે તો હું તમને તેની કોન્ટેક્ટ ડિટેલ પણ આપી દઉં છું.
અમદાવાદ મારે કોન્ટેક્ટ ડિટેલ આપ જોઈ શકો છો 0792-77-33-04 અથવા 05 અથવા 06. રાજકોટના કોન્ટેક્ટ ડિટેલ છે 0281 પછી 222-8076 અને વડોદરા મારે કોન્ટેક્ટ છે 0265-242-832-382. ઓકે, તો આના ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો મને આશા છે કે આપણે આજે આ વિડીયો જે છે તે ખૂબ જ પસંદ આવ્યો હશે. જો મિત્રો આપણે જો આ વિડીયોની જરૂરિયાત ન હોય, ઓકે, તો આ વિડીયો જે છે આપણા મિત્રોને પણ શેર કરશો, જેને કારણે તમારા કોઈ પણ ફ્રેન્ડ સર્કલમાં હોય, તમારા રિલેટિવમાં હોય, તો જેને કારણે તેઓને પણ ફાયદો મળી શકે. તો મને આશા છે કે આપણે વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેશો અને આપણા મિત્રો સાથે ફેસબુક, વોટ્સઅપ જે પણ ગ્રુપ તેમાં શેર કરશો. આપણો ખૂબ આભાર. થેન્ક્સ ફોર જોડિયો. હેવ અ નાઇસ ડે.